सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। नमस्कार मित्रों, एग्जाम साथी चैनल में तमारू हार्दिक स्वागत छे। आ वीडियो में आपणे गणित विषय में नफो अने खोट विषयमांथी पूछाता प्रश्नों ने गणवा माटेनी शॉर्टकट रीत जोईशुं અને ત્રણ થી ચાર પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો આપણે આ વિડીયોમાં કવર કરેલા છે। એ પ્રશ્નોનો સરળતાથી જવાબ કેવી રીતે આપવો એ આપણે આ વિડીયોમાં સમજૂતી સાથે દર્શાવ્યું છે। તો આ વિડીયો અંત સુધી જોવો જેથી આવો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે તેનો જવાબ તમારો સમય બગાડ્યા વગર સરળતાથી આપી શકો અને બચેલો સમય તમે તમારા બીજા પ્રશ્નો માટે ઉપયોગ કરી શકો। આ વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા આવનારા વિડીયોની જાણ તમને તરત થઈ શકે। અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો હવે શરૂ કરીએ નફો અને ખોટના પ્રશ્નો। નફા ખોટ શોર્ટકટ પહેલો પ્રકાર, એક વસ્તુ 100 રૂપિયામાં વેચતા વાય ટકા ખોટ જાય તો કેટલા રૂપિયામાં વેચતા ઝેડ ટકા નફો થાય। અહીંયા માંગેલી રકમ માટેનું સૂત્ર બનશે 100 વત્તા ઝેડ છેદમાં 100 ઓછા વાય ગુણ્યા એક્સ, અથવા તો 100 વત્તા નફો છેદમાં 100 ઓછા ખોટ ગુણ્યા આપેલી કિંમત। હવે આપણે આનું ઉદાહરણ જોઈએ। એક વસ્તુ 360 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય તો કેટલા રૂપિયામાં વેચતા 20% નફો થાય। અહીંયા એક્સ એટલે કે આપેલી કિંમત 360 રૂપિયા, વાય એટલે કે ખોટ 20%, અને ઝેડ એટલે નફો પણ 20%। તો હવે માંગેલી રકમ બરાબર 100 વત્તા ઝેડ છેદમાં 100 ઓછા વાય ગુણ્યા એક્સ, એટલે કે 100 વત્તા 20 છેદમાં 100 ઓછા 20 ગુણ્યા 360। હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 60 × 9 = 540 રૂપિયામાં વેચતા 20% નફો થાય। હવે બીજો પ્રકાર જોઈએ, એક વસ્તુ 100 રૂપિયામાં વેચતા 20% નફો થાય તો કેટલા રૂપિયામાં વેચતા 60% ખોટ થાય। અહીંયા ખોટ ગણવી છે એટલે માંગેલી રકમનું સૂત્ર બનશે 100 ઓછા ઝેડ છેદમાં 100 વત્તા વાય ગુણ્યા એક્સ, જ્યાં એક્સ એટલે વેચાણ કિંમત, વાય એટલે નફો અને ઝેડ એટલે ખોટ। હવે આનું ઉદાહરણ જોઈએ, એક વસ્તુ 540 રૂપિયામાં વેચતા 20% નફો થાય છે તો કેટલા રૂપિયામાં વેચતા 20% ખોટ જાય। તો રકમ આપણે જોઈએ તો 100 ઓછા 20 છેદમાં 100 વત્તા 20 ગુણ્યા 540, આ સમીકરણનું સાદુરૂપ આપીએ તો 20 × 18 એટલે કે 360, તો 360 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય। હવે બીજું ઉદાહરણ જોઈએ, 5 ટેબલની વેચાણ કિંમત 6 ટેબલની ખરીદ કિંમત જેટલી છે તો નફો થશે કે નુકસાન અને કેટલા ટકા। હવે આ દાખલા ઝડપથી ગણવા માટેનું સૂત્ર છે કે નફો અથવા તો ખોટ બરાબર ખરીદેલી વસ્તુ ઓછા વેચેલી વસ્તુ છેદમાં વેચેલી વસ્તુ ગુણ્યા 100। તો અહીંયા ખરીદ વસ્તુ છે 6, વેચેલી વસ્તુ છે 5, એટલે 6 ઓછા 5 છેદમાં 5 ગુણ્યા 100 = 100/5, એટલે કે 20% નફો થયો કહેવાય। બીજું ઉદાહરણ જોઈએ, 4 ટેબલની વેચાણ કિંમત 2 ટેબલની ખરીદ કિંમત જેટલી છે તો નફો થશે કે નુકસાન અને કેટલા ટકા। તો અહીંયા નફો અથવા તો ખોટ બરાબર ખરીદેલી વસ્તુ છેદમાં ખરીદેલી વસ્તુ ઓછા વેચેલી વસ્તુ છેદમાં વેચેલી વસ્તુ ગુણ્યા 100 = 2 - 4/4 ગુણ્યા 100, એટલે કે -2/4 ગુણ્યા 100, જવાબ આવશે -50%। અહીંયા જવાબ માઇનસમાં છે એટલે ખોટ ગઈ કહેવાય, તો જવાબ આવશે 50% ખોટ જાય। એક વસ્તુની કિંમતમાં ક્રમશઃ 50% ઘટાડો કરી 50% વધારો કરતા
એકંદરે નફો થાય કે નુકસાન અને કેટલા ટકા? તો ક્રમશઃ 50% પહેલાં ઘટાડો છે, પછી 50% વધારો છે. જ્યારે ઘટાડા અને વધારાનું ટકાવારી પ્રમાણ સમાન હોય ત્યારે હંમેશા નુકસાન થાય, એ મિત્રો ખૂબ ખાસ ધ્યાન રાખવું. હવે નુકસાનની ટકાવારી ગણવા માટેનું સૂત્ર જોઈએ તો નુકસાનની ટકાવારી બરાબર ટકાવારીમાં ઘટાડો ગુણ્યા ટકાવારીમાં વધારો છેદમાં 100. તો અહીંયા 50% ઘટાડો છે એટલે કે 50 × 50 = 100 એટલે કે 25%. તો 25% નુકસાન થાય. બીજું ઉદાહરણ, જો કોઈ વસ્તુમાં ક્રમશઃ 10% વધારો કરી 20% ઘટાડો કરતા કેટલા ટકા નફો થાય કે નુકસાન? તો અહીંયા ક્રમશઃ 10% પહેલાં વધારો છે, પછી 20% ઘટાડો છે. તો હવે ઘટાડાનું પ્રમાણ વધારે છે એટલે નુકસાન જ થવાનું છે. હવે કેટલું થાય એ શોધવા માટેનું સૂત્ર છે, તો એકંદર ઘટાડો બરાબર ઘટાડો ઓછા વધારો બરાબર 20% - 10% એટલે 10%. તો એકંદરે 10% ઘટાડો થયો કહેવાય. હવે નુકસાનની ગણતરી કરવા માટે એકંદર ઘટાડો વત્તા ટકાના પ્રથમ બે અંકોનો ગુણાકાર. તો એકંદર ઘટાડો 10% છે વત્તા પ્રથમ બે અંકોનો ગુણાકાર થશે 1 × 2 બરાબર 10 + 2 એટલે કે 12% નુકસાન થાય. બીજું ઉદાહરણ, જો કોઈ વસ્તુમાં ક્રમશઃ 10% ઘટાડો કરી 20% વધારો કરતા કેટલા ટકા નફો થાય કે નુકસાન અને કેટલું? તો ક્રમશઃ 10% ઘટાડો અને 20% વધારો, વધારાનું પ્રમાણ વધારે છે એટલે નફો થશે. હવે એકંદર વધારો શોધવા માટેનું સૂત્ર બનશે વધારો ઓછા ઘટાડો બરાબર 20 - 10 = 10%. હવે નફો શોધવા માટેનું સૂત્ર છે એકંદર વધારો ઓછા પ્રથમ બે અંકોનો ગુણાકાર, જે ટકાવારીના અંકો છે એનો ગુણાકાર. તો 10 - 1 × 2 એટલે કે 10 - 2 = 8. તો 8% નફો થયો કહેવાય. મિત્રો, આ વિડીયોમાં આપણે નફા અને ખોટ શોધવા માટેના પર્ટિક્યુલર રીતના 3-4 પ્રકાર છે એના સૂત્ર ઉદાહરણ સાથે અને સમજૂતી સાથે જોયા. આવા પ્રશ્નો ઘણીવાર પૂછાય છે મેથ્સમાં, જે 10 માર્ક્સનો મેથ્સ પૂછાય છે તો એમાંથી એકાદ પ્રશ્ન નફા ખોટમાંથી આવે છે. તો આ વિડીયો ઉપરથી તમે તમારો 1 માર્ક સિક્યોર કરી શકો છો અને સરળતાથી પ્રશ્નનો જવાબ આપી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સમાં અથવા અમારી યુટ્યુબ અમારી ટેલિગ્રામ ચેનલમાં પૂછી શકો છો. આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ થઈ શકે. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.